રાખી હોય તો બી એ લોકોનું દાળ રોટી નીકળી જતી હોય એટલે એ લોકો રાખે આ લોકોને કે લાગે ભીડભાડ લાગે ને એને ચાર લોકો પછી વાપસ કરવાની હોય ઇસને યે ચમત્કાર કિયા વો ચમત્કાર એટલે ચાર જણ સમજે કે વાહ 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 અને બધું વાહ વાહ ચાલે એટલે ધીસ ઇઝ નથિંગ બટ ધર્મ ભૂલ હવે તમે કે એમના પછી તમે લો બનો જોઈએ તો એ એ સાહેબ જે કહે છે જી જી શું કહેશું રાજેન્દ્રજી આપણે તો ચર્ચા કરી કે આના અંગે ઠોસ કાનૂન બનાવે પરંતુ બીજી રીતે સવાલ એ પણ છે 15 વર્ષ બાદ આ ચુકાદો આવી રહ્યો છે 15 વર્ષ સમયગાળો નાનો સુનો તો ના ગણી શકાય હું આપણે એક વસ્તુ કહું જી કે જે પ્રિવિલેજ ક્લાસના માણસો છે એની સામે એફઆઈઆર કરવી એક મોટી ચેલેન્જ હોય હું ફરી વાર બોલું છું એમની સામે ગુનો દાખલ કરવો એ મોટી ચેલેન્જ હોય કારણ કે હું એક નામ નહીં આપું પણ પોલીસ અધિકારી હતા આપણા બીજી જગ્યા નિવૃત્ત થયા એમણે કોકના પગ ભાગી નાખેલા તો 76 ની એફઆઈઆર 82 માં થઈ હતી અને એની સજા 21 વર્ષે થઈ હવે આપ વિચાર કરો કે જો પોલીસ અધિકારી હોય અને બીજી કક્ષાએ પહોંચ્યા હોય સંરક્ષણ થયા પછી તો જો એમાં આટલો વિલંબ થતો હોય તો ધર્મગુરુ વિરુદ્ધની એફઆઈઆર કરવી એટલે આપણા દેશમાં બહુ અઘરું કામ છે કારણ કે અખાની મને વાત યાદ આવે છે કે તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન ખાલા પથ્થર એટલા પૂજે દેવ એટલે આ લોકો જે છે એ આવી પ્રજા છે કે જેને ખરેખર ધર્મ સાથે કોઈ મતલબ નથી કાં તો સમજણ નથી અને આ લોકોની એફઆઈઆર થઈ કાયદો ક્યાં પાંગળો થઈ જાય છે ખરેખર કાયદાનું જે પાલન કરનારા છે એક નોર્મલ સિટીઝન ગણાય મને તો લાગે કદાચ પોલીસ ધરપકડ કરવા જશે તો એને પગે લાગીને ધરપકડ કરશે ધરપકડ કરવા આવ્યું એટલે કહેવાનો મુદ્દો એ છે કે આપણે ત્યાં એ વસ્તુ છે કે ખરેખર મૂર્તિ આ જે આપ જે વ્યક્તિ પૂજા રાખે છે ભગવાનની પૂજા કરો બરાબર છે પણ જયારે વ્યક્તિની પૂજી થવા માંડે એટલે એક બહુ મને કાર્ડ માર્ક્સનું વાક્ય યાદ આવે છે કે રિલિજિયસ ઇઝ અ ઓપિયમ ઓપિયમ એટલે ગુજરાતી મને અફીણ કહેવાય એ એવો કસુંબો લહોટા જે ચડે બધાને એ તો આપણા આખા માસ હિસ્ટેરિયા આવે છે આખા અત્યારે હિસ્ટેરિયા ક્યાં ચાલે છે તો પંજાબ અને હરિયાણામાં કે બધાને એમ જ થાય કે ધર્મનું ખંડન થઈ રહ્યું છે અમારા ગુરુજી નું નામ થઈ રહ્યું આટલી પોલીસ આટલું લશ્કર કેટલા પૈસા કેટલા માનવ કલાકો બગડવાના કેટલા ધન સંપત્તિ નો બગાડ થવાનો અને છતાં કયું તોફાન થશે ખબર નથી પણ મને એક ચીજ ખબર નથી પછી કે આટલા તમાશા કરે છે કે સલમાન ખાન જેવું કરી લેવું હતું ને જેમ સલમાન ખાને આખું એનું સેટલ કરી દીધું તે રીતે આ રીતે કરું એટલે મને સૌથી પહેલા એમ વંડરિંગ એમ વિધાત હોય કે અગર આજે એમના હવે જેન્યુઅન ગુરુજી છે કારણ કે જેટલું મને ખબર છે જેટલું મેં વાંચ્યું છું આ રેપ કે રેપ તો જે એમને શું કહેતો સાધ્વી અને જેવા કે એનું ડેરા નાનું હતું તો સાધ્વીઓને જે મારી પાસે સ્ટોરી છે એટલે જે કહે છે કે સાધ્વીઓને એમને બોલાયા કે હું તમને પ્યોરિફાય કરીશ એટલે પવિત્ર કરીશ અને પવિત્ર કરવા કરવામાં રેપ કરી એટલે એમને એમના લેંગ્વેજમાં કદાચ પવિત્રતા કહેતા હોય અને પછી આ 1999 માં આવું થયું અને 2002 માં કોઈકે હાઈકોર્ટમાં ચિઠ્ઠી લખી કે સાહેબ આવું થયું છે ને આની કરવા અને એ ઓર્ડર કરો શું કે જાંચ પડતાલ કરો એટલે 2002 માં આની જાંચ પડતાલ ચાલુ થઈ અને એની સામે 376 ને એવી કલમો લાગી અને અત્યારની તારીખમાં બધા આગળ કહે છે કે ભાઈ એ અમારા ગુરુને એકદમ એ કરી જ ના શકે તો પછી તમે લોકો બીઓ છો શું કામ લેટ દે હજી તો આપણને નથી ખબર શું આવવાનું છે ને અત્યારે તો ખાલી સીબીઆઈ કોર્ટનું ચાર્જશીટ થઈ છે ને સીબીઆઈ કોર્ટનું જજમેન્ટ આવી રહ્યું છે પછી એ આગળ નહીં દે કે લૂંટ તો હાર કોર્ટ એટલે આજે આખું આખી જે ગગ્રમત હવે અત્યારે આની દેર ઇઝ લોટ ઓફ થિંગ્સ બિહાઇન્ડ ઇટ આની પાછળ જે રમત રમાઈ રહી છે પોલિટિકલ પ્રેશર આવે પારે શું કહેવાય તો એ માનું છું કે આનું પ્રેશર જ્યુડિશિયરી પર ના આવે તો ભગવાન પ્રાર્થના પ્રશ્ન છે પણ એટલે શું કે સલમાન ખાન જેવું કરો ને કારણ કે મારે એમની મારે બીજો પોઈન્ટ છે કે અગર આટલો બધો તમાશો છે તો મારે તો એવું લાગે છે કે આજનો એ લોકો ડિફર કરી નાખશે ને ડિફર કરી શકે કે ના કરી શકે ડિફર ના કરી શકે કરવું જ પડે ના ના સારો જજ હોય અને હું માનું છું સારા જજ હોય ઘણા ડિફર થઈ ઘણા ડિફર થઈ જશે મેં જોયા છે ડિફર નથી ડિફર નો મતલબ એમ કે ભાઈ આજે મત કંઈક રીઝન આપી દે કે ભાઈ આટલું બાકી છે તો આજે એને નથી જજમેન્ટ આપતા કારણ કે આજે તો ખાલી જજમેન્ટ છે કે હી ઇઝ કમલારે હી ઇઝ એને ગુનો કર્યો છે કે નહીં હજી જજમેન્ટ તો હજી વાર લાગે છે કે એને અગર ગુનો કર્યો છે તો શું સજા છે સજા આજે છે જ નહીં આજે ખાલી કર્યો છે કે નહીં એટલી જ વાત ચાલવાની છે આપ મારી વાત સાંભળો એમાં કાર્ય પદ્ધતિ એવી છે કોર્ટની કે ગુનો કર્યો છે એના પર પહેલા ડિક્લેર કરવાનું કે એ આજે આજે કરવાનું છે સાંભળો અને એ થયા પછી એને અટક કરવામાં આવે અને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવે બરાબર ધેર હી વિલ નોટ બી મોર એટ લિબર્ટી ટુ ગો ઇન ધ પબ્લિક ઓર ટુ ગો ટુ સત્તા દેરા કે જેમની જગ્યાએ ત્યાં જઈ ના શકે એટલે વન્સ હી ડિક્લેર એઝ અ વિક્ટિમ એઝ અ કન્વિક્ટેડ પર્સન તો એને અત્યાર સુધી આરોપી કહેવાતો હોય પછી ગુનેગાર કહેવાય બરાબર કન્વિક્ટેડ માણસ કહેવાય હવે કન્વિક્ટેડ માણસ હોય તો એને કસ્ટડીમાં હિરાસતમાં લઈ લે લઈ લે ઓકે અને પછી જ્યારે સજા સંભળાવે બે દિવસ પછી એક દિવસ પછી ચાર દિવસ પછી અને સજા સંભળાવે પછી એ સજાની ઉપર અપીલમાં જવાય
આપે જેમ વાત કરી કે ક્યાંક હવે ન્યાયતંત્ર પર દબાણ ન આવવું.